નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આગળ આપણે ગણિત વિષયમાં પ્રકરણ 6 ભાગ 1 માં અલગ અલગ વસ્તુઓની કિનારી દોરતા શીખ્યા. શું તમે બધી વસ્તુઓની કિનારી દોરી કે નહીં? સરસ. જો તમે દોરી હોય તો તે પ્રમાણે તમારે અહીં જવાબ લખવાનો છે. તમે જે છાપ દોરી છે તે દરેકનો આકાર તમે ધ્યાનથી જુઓ. શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો દેખાય છે? તે ધ્યાનથી જુઓ અને આકારની નીચે તે વસ્તુનું નામ લખો. જુઓ બાળકો, આ છે આકારો. આ આકારો તમે ધોરણ 1 માં શીખી ગયા છો. આ છે વર્તુળ, આ છે લંબચોરસ, આ છે ચોરસ, આ છે ત્રિકોણ અને આ છે લંબગોળ. સરસ. તમે જે વસ્તુઓની કિનારી દોરી તેનો આકાર આ જે આકારો છે તેને મળતો આવે છે? જો આવતો હોય તો તે દરેક વસ્તુઓની કિનારી પ્રમાણે તે વસ્તુઓનું નામ તમારે આ ખાનાઓમાં લખવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે આકારોને ઓળખીને લખવાની છે. હવે આગળ જુઓ, તરણીના આકારો. આ તરણીએ સરસ મજાનું સુંદર ચિત્ર બનાવ્યું છે, પણ આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ, આ ચિત્રમાં ફક્ત આકારોનો જ ઉપયોગ કર્યો છે. જુઓ બાળકો, અહીં લંબચોરસ છે, વર્તુળ છે, ત્રિકોણ છે, લંબગોળ છે. આ 4 જ આકારોનો ઉપયોગ કરીને અહીં સુંદર ચિત્ર બનાવ્યું છે, પણ આ ચિત્ર ઉપરનું તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે. આ ચિત્રમાંથી તમારે અહીં જવાબ લખવાના છે કે શું આ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે, આ ચિત્રમાં કેટલા ચોરસ છે, કેટલા લંબચોરસ છે અને કેટલા વર્તુળ છે. આમાંથી તમારે ત્રિકોણ ગણવાના છે. જેટલા થાય તે સંખ્યા તમારે નીચે લખવાની છે. તે જ પ્રમાણે તમારે ચોરસ પણ ગણવાના છે. જેટલા ચોરસ થાય તે પ્રમાણે અહીં તે સંખ્યા ચોરસની લખવાની છે. અહીં લંબચોરસની ને અહીં વર્તુળની. તો આ ચિત્રમાંથી તમારે ગણી અને તેનો જવાબ નીચે લખવાનો છે. હવે એક બીજી પ્રવૃત્તિ જેમાં હવે તમે પણ વિવિધ આકારોનો ઉપયોગ કરીને જેવું કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ આ 4 આકારોનો ઉપયોગ કરીને તમારે પણ તમારું ચિત્ર કોઈ પણ ચિત્ર અહીં બનાવવાનું છે. જેમ તરણીએ બનાવ્યું છે તે જ પ્રમાણે તમારે પણ અહીં ચિત્ર બનાવવાનું છે. હવે નીચે ફક્ત આ શું છે? લંબચોરસ. ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને તમારે અહીં ચિત્ર બનાવવાનું છે. અહીં 4 આકારોનો ઉપયોગ કર્યો આ ચિત્રમાં, પણ આપણે અહીં નીચેના ચિત્રમાં ફક્ત લંબચોરસનો જ ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે. તમારે અહીં સુંદર મજાના 2 ચિત્રો જાતે બનાવવાના છે. હવે આગળ જોઈશું, બિસાનિયાનો પહેરવેશ. બિસાનિયા નૃત્ય માટે શણગાર સજવા ઈચ્છે છે. ખાનામાંના વિવિધ આકારોનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો. જુઓ બાળકો, અહીં બિસાનિયા છે જે નૃત્ય માટે શણગાર સજવાનો છે. પરંતુ આને શણગાર કોને કરવાનો છે? હા, તમારે. તમારે આ જે ચિત્રો આપ્યા છે તેમાંથી તમને મનગમતો હાર તેને પહેરાવાનો છે. આ આકારોનો ઉપયોગ કરીને તેને ગળાનો હાર, કાનની બુટ્ટી, કપાળમાં બિંદી અને હાથે બંગડી પહેરાવાની છે. આ ચિત્ર તમારી જાતે અહીં એને દોરવાનું છે ને? સરસ મજાની પ્રવૃત્તિ. હવે નીચે આકારો અને ચહેરા.
પહેલા ચહેરા પર આ કયો આકાર છે? લંબચોરસ. લંબચોરસ આકારના ચશ્મા દૂરવાના છે. આ જે છોકરી છે તેને શું કરવાનું છે? આપણે લંબચોરસ આકારના અહીં ચશ્મા દૂરવાના છે. પછી બીજા ચહેરા પર તમારે ત્રિકોણ આકારની મૂછો દોરવાની છે. જુઓ બાળકો, આ છોકરાને શું દોરવાનું છે? મૂછો, પણ કેવી? ત્રિકોણ આકારની. હવે ત્રીજા ચહેરા પર વર્તુળ આકારનું મોઢું દોરવાનું છે. જુઓ અહીં શું દોરવાનું છે? વર્તુળ આકારનું મોઢું. હવે છેલ્લા ચિત્રમાં તમારે ચોરસ આકારનો ચહેરો દોરવાનો છે. તો જુઓ અહીં ચહેરાનો આકાર આપેલો નથી, એટલે આપણે અહીં શું કરવાનું છે? ચોરસ આકારનો ચહેરો. તો આ પ્રમાણે તમારે અલગ અલગ પ્રવૃત્તિ કરવાની છે.